અંકલેશ્વર ઉમરવાડા ખાતે બુરહાની સ્પોર્ટ્સ એકેડમી દ્વારા નવનિર્મિત રાષ્ટ્રીય કક્ષાનો ટોપ વિકેટ ગ્રીન ગ્રાઉન્ડનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભામાં નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બુરહાની સ્પોર્ટ્સ એકેડમીના ફખરુદ્દીન વખડવાલા તેમજ મૂર્તુજા વખડવાલા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર તથા ઇશ્તિયાક પઠાણ, અસદ પઠાણ સહિત સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં હરિયાળા ટોપ વિકેટ ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ આગામી દિવસોમાં સ્થાનિક ઉભરતા ક્રિકેટરો ઉઠાવશે તેમજ જિલ્લા મહિલા ક્રિકેટ ઉપરાંત ગ્રામ્ય કક્ષાની યુવા ક્રિકેટને રાષ્ટ્રીય કક્ષાના ગ્રાઉન્ડ અનુરૂપ તૈયાર થયેલા ગ્રાઉન્ડ પર પ્રતિભા નિખારવા પ્લેટફોર્મ મળી રહેશે તેવો મત નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો. તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારે જિલ્લામાં હવે કાર્પેટ વિકેટ હતી, નવા નવા ટોપ વિકેટ આધુનિક કક્ષાના તૈયાર થઈ રહ્યા છે, જેને લઈ જિલ્લામાં ઉભરાતા ક્રિકેટરોને પોતાની પ્રતિભા નિખારવા તક મળશે. સૈયદના બુરહાનીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બુરહાની પ્લાયવુડ એન્ડ હાર્ડવેરના યુવા વેપારીઓ ફખરુદ્દીન તેમજ મૂર્તુજા વખડવાલાએ પોતાના મરહૂમ પિતા શબ્બીર હુસેન વખડવાલાની સ્મૃતિમાં આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન સલીમભાઈ માસ્તરે કર્યું હતું. નવા વર્ષની પહેલા દિવસે એટલે કે 2022નો પહેલો દિવસ January 1 ભરૂચ જિલ્લા માટે આજે એક ગૌરવની ક્ષણ બન્યું છે. અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં એક લશ ગ્રીન ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું. હું માનું છું ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં નહીં પણ ગુજરાતની અંદર આ પ્રકારના જવ્વલે જોવા મળે એ પ્રકારની ગ્રાઉન્ડ અહીંના મૂર્તુજાભાઈ અને એમના ભાઈઓ એમના પરિવારે બનાવ્યું છે. હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે ભરૂચ જિલ્લાની અંદર લોકો છોકરાઓ બહુ ક્રિકેટ રમે છે અને પ્રતિભાશાળી પ્લેયર્સ ગુજરાતની અંદર પરફોર્મ પણ સારું કરે છે. એવી જ રીતે વુમેન્સ ક્રિકેટની અંદર, મહિલા ક્રિકેટની અંદર પણ ભરૂચ જિલ્લાનું 4-5 દીકરીઓએ ગૌરવ વધાર્યું છે. આ ક્ષણે આ પ્રકારના ક્રિકેટ ગ્રાઉન્ડથી અંદર મુનાફ પટેલ જેવા બીજા અન્ય ક્રિકેટર પણ અહીંયાથી પેદા થાય એવી અમારી બધાની લાગણી છે. અને ફરીથી આ ગ્રાઉન્ડના જે આયોજકો છે એમને હૃદયથી દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું. ઇસ્માઇલ મતાદાર, ઉપપ્રમુખ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન. આજરોજ નવા વર્ષને પહેલા દિવસે અહીંયા ઉમરવાડા ખાતે બુરહાની સ્પોર્ટ્સ ક્લબનું સુંદર ગ્રાઉન્ડનું આજે ઓપનિંગ સેરેમની, જેમાં પ્રમુખ સ્થાને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ સાહેબ હાજર હતા. અને ખરેખર આ એક ખેલાડીઓ માટે કઈ ખુશીની વાત છે કે ભરૂચ જિલ્લામાં એક નવા ગ્રાઉન્ડનો ઉમેરો થયો છે. આજથી ઘણા વર્ષો પહેલાં ફક્ત GNFC ગ્રાઉન્ડ હતું કે જ્યાં ટોપ વિકેટ અને લશ ગ્રીન ગ્રાઉન્ડ હતું અને બધી કાર્પેટ વિકેટો હતી. પણ ધીરે ધીરે ભરૂચ જિલ્લામાં કાર્પેટ વિકેટોનો દોર હવે જઈ રહ્યો છે અને ટોપ વિકેટનો દોર આવી રહ્યો છે. જેવી રીતના કે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ, સરબલ ક્રિકેટ ગ્રાઉન્ડ, ભેંસલી, ડેલાવાલા, ખોજબલ, આવા ઘણા બધા ગ્રાઉન્ડ ભરૂચ સાઈડ બી ડેવલપ થયા છે. અને આ સાઈડ બી અંકલેશ્વરનું એક સુંદર મજાનું ગ્રાઉન્ડ જે ડેવલપ થઈ ચૂક્યું છે. હવે આવા જ ગ્રાઉન્ડ ઉપરથી સારા ક્રિકેટરો આગળ આવે એવી અમે આશા રાખીએ છીએ. અને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન છોકરાઓને આગળ લાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે. ભરૂચ ખાતે રમત ગમતમાં લોકો રસ લે, ખાસ કરીને ક્રિકેટની અંદર યુવા પ્રતિભાઓને તક મળે અને જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા અને અનુક્રમે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પોતાની યુવા પ્રતિભાઓ વિકસાવે એવા ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને એમણે આ સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી છે. આ આપણા ભરૂચ જિલ્લાના વતનીઓ માટે તો ગૌરવની વાત છે, યુવા ક્રિકેટરો માટે એક મંચ છે, એક ખુલ્લો આકાશ ખુલ્લું મૂકેલું છે જેમાં એ પોતાની ક્ષમતાઓ પ્રમાણે પોતાની પ્રતિભાઓ નિખારી શકે એ માટે આજે એમણે એક આપણને ખુલ્લું મંચ પૂરું પાડેલું છે. ને આ પ્રસંગે એ પોતે ભાવુક થયા છે અને એમના પ્રતિનિધિત્વ તરીકે આજે આપણે બધા અહીં ઉપસ્થિત રહ્યા અને એમના ધર્મગુરુઓના આશીષ વચન અને દુઆઓથી આજે આ ક્લબને, બુરહાની સ્પોર્ટ્સ ક્લબને આપણે ભરૂચ જિલ્લાની પ્રજા માટે
सबीर हुसैन वखारवाला मेमोरियल ट्रस्ट अंतर्गत आ क्लब ने भरूच जिल्लाना वतनीओ माटे खुल्ली मुकवा जई रह्या छे, लोकार्पण करी रह्या छे। ने साथे एवी उपरवाळाथी दुआ करीए, एमना धर्मगुरुओथी पण दुआ करीए कि जेवी स्थापना भव्य रही, शुरुआत भव्य रही, एवी ज रीते आ विकसे अने पांगरे अने वधु ने वधु लोको एनो लाभ ले एवी एमनी अपेक्षाओ।